આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણી દીપ નિર્વાણ. લેખક શ્રી મનુભાઈ પંચોળી, દર્શક રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક, પ્રસ્તુતકર્તા શ્રી વસંત જોશી. દીપ નિર્વાણ. દીપ બે. આનંદ, હજી હમણાં થોડીક જ ક્ષણો પહેલા તો કેવો રક્તિમ ઉજાસ પથરાયેલો હતો ચોમેર. જાણે આખે આખો લવણદ્વીપ ભડકે બળી રહ્યો હતો. ને ઘડીભરમાં તો જુઓ, જાણે બધું જ ઓલવાઈ રહ્યું છે. પેલું પંખી દેખાય છે? ક્યાં? ઓ ત્યાં. ના, ત્યાં. ક્યાં? મને તો કંઈ દેખાતું નથી. હા, અવાજ સંભળાય છે. ભૂલું પડ્યું જણાય છે. સુચરિતા, તે દિવસે હું પણ થોડીક વાર માટે આમ જ ભૂલો પડી ગયેલો. હાસ તો, એટલે જ તો ધરામાં મોં ફાડીને તરતા વિકરાળ મગરની પણ ચિંતા કર્યા વિના કેવા ઊંડા પાણીમાં ભૂસકો મારી બેઠેલા. આનંદ, આનંદ, આ શું કરો છો? ત્યાં ધરામાં મગર છે, એ તમારો જીવ લે છે. ઝટ બહાર આવો કહું છું. બચાવ, બચાવ. પિતાજી, થોડી જ પળોમાં તમે પાણીમાંથી બહાર આવ્યા. સાજો સમો, એ તો તમે દેવાજ્ઞાનું ઓઠું લઈને મને લાચાર બનાવ્યો એટલે. થોડી જ વારમાં ધરાના લાલ પાણીની ઉપર તરતું મગરનું મળદું કાંઠા તરફ ખેંચાઈ આવ્યું. ઓ મા, આ બ્રાહ્મણકોનું પૌરુષ. હવે ખાતરી થઈ? હા, સ્ત્રીઓને રડાવવાનું. નિષ્ઠુર ને અભિમાની છો સાવ. આવી બહાદુરી દેખાડવાની શી જરૂર હતી? કોણ અહીં તમને જયમાળ આરોપવાનું હતું? તે આવા ઊંડા પાણીમાં કૂદી પડ્યા હતા? લ્યો, એક ઘડીમાં હવે હું ઢીલામાંથી નિષ્ઠુર પણ બની ગયો. હા, પિતાજી પાસે ચાલો, પછી વાત. હજી આવ્યા 4-6 ઘડી પણ નથી થઈ, ત્યાં તો કેટલા વેશ કાઢ્યા. ગૌતમીબાને હું શું જવાબ દેત? કહી દેત કે બેઠો બેઠો મગરના આંસુ સારતો હતો, તે એને મગર તાણી ગયો. અરે, તમે તો એટલો ગુસ્સો કરો છો કે જાણે હું તમારી વેરી હોઉં. ગૌતમીમાનું નામ દીધું એમાં આમ છેડાઈ શા સારું ગયા? જુઓ સુચરિતા, મારે અહીં નંદીગ્રામમાં હજી જાજુ રહેવાનું છે. એક વાત કહી રાખું છું, મારી પાસે કદી આર્યા સુવ્રતા કે આચાર્ય શીલભદ્રનું નામ ન લેતા. ને લઉં તો? તો મારા જેવો કોઈ ભૂંડો નથી. અરે અરે, ઊભા તો રહો. તમે મારો સાથ સાંભળ્યો ન સાંભળ્યો કરી ચાલ્યા ગયા. હું પણ દોટ મૂકીને તમારી પાછળ પાછળ પરણે કુટીર સુધી આવી ત્યારે ત્યારે કુટીર આગળ એક માલવ યુવક અધિરાઈપૂર્વક ટહેલતો હતો. ખભા પર લાંબા વાળ પથરાયેલા હતા. એની અંદર નાખેલ સુવાસિક મહેકતું હતું.
પગમાં પહેરેલી પાવડીઓ ચાંદીથી મઢેલી હતી. કટી મેખલામાં જડેલ હીરા માછલીની આંખોની જેમ ચમકતા હતા. એના ઘાટીલા સ્કંધને માથું જોતા જ મને કઠ પ્રદેશના વૈભવશીલ મંદિરોમાં જોયેલ અગ્નિ અને ઇન્દ્રની મૂર્તિઓ યાદ આવી ગઈ. મને થયું, માલવોમાં કન્યા જ રૂપાળી નથી હોતી, પુરુષો પણ આટલા સ્વરૂપવાન હોય છે ને શું? તારી એક પ્રહરથી રાહ જોઉં છું. કલાકારો અતિશયોક્તિથી પાપ નહીં લાગે તેમ માનતા હશે ખરું? કેમ આનંદ, આપણને કેટલી ઘડી થઈ હશે? આ પિતાજી જેની વાત કરતા હતા તે સુદત્ત ને સુદત્ત આ બ્રાહ્મણિક ગણના સેનાની આનંદ આજે જ પધાર્યા છે. મહર્ષિ આત્રેય મોકલ્યા છે. પિતાજી પાસે ચિકિત્સા શાસ્ત્ર શીખવાના છે. અહીં જ રહેવાના છે. નમસ્તે. નમસ્તે. મારા આવા વેશ બદલ ક્ષમા ચાહું છું, પણ ત્યાં ધરામાં, ત્યાં તો મગરનો વાસ છે. હવે નથી. શું? પણ એટલે હણવો નહોતો, પણ હણાઈ ગયો. ઓ, સુદત અમારો નગર શિલ્પી છે. એની મૂર્તિઓ નંદીગ્રામની શોભા ગણાય છે. ઓહો, તો મને પણ બહુ સારા સોબતી મળ્યા. તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે. ગયે વર્ષે આપણા ગણરાજ્યના સમાજમાં તમે હતા, રથોની હરીફાઈમાં. હા, બ્રાહ્મણ ગણ તરફથી મને ઉતારવા બહુ આગ્રહ થયેલો. તો તમે જ હતા? હા. કાં તો તમે જેનો રથ ભાંગી નાખ્યો હશે. હા, કોકના ચક્રો મારા ચક્રો સાથે આથડતા ભાંગી ગયેલા ખરા, પણ એ આપનો રથ હતો. હા, તમે જો ન ભાંગ્યો હોત તો માલવ રથ જ આગળ હોત. મેં જાણી કરીને ભાંગ્યો નહોતો, અને તમારો રથ તો પહેલા વર્તુલે તૂટી પડ્યો હતો, અને તે પછી હજુ 6 વર્તુલ બાકી હતા. સુચિ, હું જાઉં છું, સાંજે આવીશ. નમસ્તે. નમસ્તે. તમે સુદત્તને ખીજવશો માં? તે દિવસે આખા સમાજ વચ્ચે એનો રથ તૂટી ગયો તેનું એને ભારે અપમાન લાગ્યું છે, ને એમ જ માને છે કે તમે ચાહીને તમારો રથ પટકાડેલો. અમને વણિકોના જેવી કૂટવિદ્યા આવડતી નથી. હું એવું કરું તો સરસ્વતી મારી જીભે ન ચડે. તમે શું એમ માનો છો કે એવું કપટ કરીને હું વિજય મેળવું? આજ સુધી પરિચય નહોતો એટલે એમ માનતી હતી કે વખતે એમ બન્યું હોય, પણ તમને જોયા પછી તો એ તમારાથી બને એમ ધારતી નથી. તો ઠીક, નહીં તો રહેવું ભારે પડત. કેમ? એકદમ એમ? જ્યાં માણસો ખુલ્લા હૃદયે નથી મળતા હળતા, ત્યાં ગુંગળાઈ મરું છું. તમે બંને મને કપટી માનો, પછી અહીં રહેવામાં શું સ્વાદ? તમારી વાત મને સમજાય છે, ગમે પણ છે. સુદત્તને ખાતરી આપજો કે એની જોડે કદી કૂડ નહીં કરું, ને એ રથ પરીક્ષામાં હાર્યો તેથી શું હું એની સાથે શિલ્પની હરીફાઈમાં ઊભો રહી શકું ખરો? મારી મૂર્તિઓ જોઈને જ લોકો ત્રાહી ત્રાહી થઈ જાય. તમે બ્રાહ્મણકો તો ભારે અટપટા, ક્યારે હસી પડો ને ક્યારે રોવો ને રોવરાવો એ જ કહી ન શકાય. કઈ વાતે કજ્યો કરી બેસો? એ તો હું પૂરેપૂરો બ્રાહ્મણક નથી. તેમાં હું કઈ સમજી નહીં. મારા પિતા કઠ હતા ને માતા બ્રાહ્મણક, એટલે આ ઉછીના કજિયા લેવાનું મારી પ્રકૃતિમાં છે. સારું સારું, તમે પહેલા જલપાન કરી લો, પહેલા મગરના લોહીવાળા વસ્ત્રો બદલો, હું રસોડામાં જઈ વ્યવસ્થા કરું છું, ને જવા દો. ના ના, કહો. એમ કહેતી હતી કે તમે જો થાક્યા ન હો તો નંદીગ્રામમાં તમને ફેરવી લાવું, ખાસ તો અમારું સંધાગાર બતાવવાની ઈચ્છા હતી. અવશ્ય, જો તમે થાક્યા ન હો તો. માલવકોને એમ કઈ જટ થાકે એવા નબળા ન માનતા. જોઈએ કોણ કોનાથી વહેલું થાકે છે.
તારા સંગાથમાં જોયેલું નંદીગ્રામનું એ દ્રશ્ય હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું સુચરિતા. બધું હવે તો માત્ર સ્મૃતિમાં જ બચી રહ્યું છે આનંદ. અમારા બ્રાહ્મણકોના ઉડુગ્રામમાં કંઈક હમ્ય કહી શકાય એવું આત્રેય દાદાનું મકાન હતું. જ્યારે તમારા નંદીગ્રામના એ ભવ્ય પ્રાસાદો એક એકથી ચડ્યા હતા, એ એક એક પ્રાસાદની છબી એવી ને એવી હજી જીવંત છે મનમાં. જગદલ પ્રાસાદ, બ્રહ્મદત્ત પ્રાસાદ, સપ્તદલ પ્રાસાદ, હા એ સુદત્તનો બરોબર. હા આકાર, રંગ અને રેખા સૌષ્ઠવમાં તો તમે માલવો જ સમજો. સુદત્તનો એ સપ્તદલ પ્રાસાદ કેવો અદ્ભુત હતો! જાણે આકાશની નીલભૂમિ પર કોઈએ હંસ શિબિકાનું ચિત્ર દોર્યું હતું. અટ્ટાલિકાઓ દૂરથી જાણે વિમાન હોય તેમ આકાશમાં તરતી હતી. અને અમારું સંથાગાર, સંથાગાર, હું તો દિંગજ થઈ ગયેલો. 3-4 સહસ્ત્ર સભાસદો માઈ શકે એવા વિશાળ સંથાગારમાં એક પણ સ્તંભ એવો નહોતો જેમાં કંઈક ને કંઈ વિશિષ્ટતા ન ખડી થઈ હોય. આરસની વ્યાસપીઠની ચારેકોર ભગવાન બુદ્ધની જીવનલીલાની કેવી સજીવ કોતરણી! ધૂપ મૂકવાના કોડિયા, દીપકો મૂકવાના ગોખો, સીડી ચડતા એમ થાય કે હાથને પણ રૂચિ છે. જાણે કહે છે કે આ જ આકારની સીડી જોઈએ. કહો ને કહો પણ માલવોની આંગળીઓમાં જ કંઈક જાદુ હતો. વસ્તુ માત્ર એમની આંગળીઓ અડતા જ જાણે જાગી ઉઠતી. હજારો શિલ્પીઓના આંગળાનો એ ભવ્ય જાદુ પડવારમાં તો ભસ્મીભૂત થઈ ગયો. ને સુદત્તનું નિર્વાણગીરી ઉપરનું મોગલાન વિહાર, બધું જ ખતમ. જાણે ક્યારે કશું હતું જ નહીં. આ બધું કેમ થયું? કોણે કર્યું? માણસના જ હાથે એ રચ્યું ને એ જ હાથોએ બધું ખંડિત પણ કર્યું. પણ શું આ બધું ફરી રચી શકાશે? ક્યારે? જેમ જડ પથ્થરોમાંથી મનુષ્યની આંગળીઓ જીવંત મૂર્તિ વિધાન કરે છે, એમ જીવતા જાગતા મનુષ્યોના પથ્થરવત મનને ઓગાળી શકશે ઈશ્વરની આંગળીઓ? ત્યારે ક્યારે? કોણ જાણે કેમ હમણાં હમણાંથી આમ સાવ અમસ્તું જ અચાનક એક જ ચિત્ર મારા મનમાં ઝબક્યા કરે છે અવારનવાર. ચિત્ર? થોડો અગ્નિ લાવતો અંદરથી. અહીં બહુ અંધારું છે. પણ કયું ચિત્ર? રાખના ઢગલામાં આકાશ ગંગાના તારક સમૂહ જેવા દૂધ સમ ઉજ્જવળ ભગવાન મહાકશ્યપના અસ્થિ. મને તો એમાં પણ કશોક અલૌકિક સંચાર થતો અનુભવાયેલો. તે દિવસે પહેલીવાર યજ્ઞવેદી પાસે જોયા ત્યારે પણ. આનંદ, લો આ મશાલ પકડો તો. હું પહેલા ગોખો પર દીવો પેટાવું. તમે શું કહેતા હતા પિતાજીના અસ્થિ વિશે? કઈ નહીં, મનમાં બધું સેળવેળ થઈ જાય છે. ગઈકાલ ને આવતીકાલ, સર્જન ને વિસર્જન, તાપ ને ટાઠ, અગ્નિ ને અંધકાર, બધું જ જોયું. મને કહેતા હતા ને હવે પોતે કેમ ઢીલા પડી ગયા? ના, એમ નહીં, પણ તારી વાત સાચી છે. પેઢીઓની જહેમત ને સદીઓના પરિશ્રમથી ઊભું કરેલું સઘળું આમ થોડા ગણમુખ્યોના મનની એકાદ ગૂંચને પરિણામે આમ નામશેષ થઈ જતું હોય તો? તોય બધું નવેસરથી રચવાની આમ ભેગી કરવી જ રહી. તમે જ તો કહેતા હતા
કે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. મને હવે સમજાય છે આનંદ, આ આપણી જવાબદારી છે. પિતાજીના અસ્થિ ફૂલોનું તમારા મનમાં પ્રગટતું એ ચિત્ર તમને એ જ સંદેશો કહી રહ્યું છે. કસોટીની ઘડી છે આ. હા, કસોટીની ઘડી. આપણે અત્યારે આ નિર્જન લમણ દ્વીપના ખંડેર જેવા વરુણ મંદિરમાં આશરો લઈ યુદ્ધમાં જીવિત બચેલાના આવવાની રાહ જોતા બેઠા છીએ ને સંથાગાર ફરીથી રચવાનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. શું આવા સ્વપ્નો કદી સિદ્ધ થઈ શકશે? પિતાજીએ આ લવણદ્વીપની પસંદગી કરી એની પાછળનું એક કારણ આ સિંધુના પેટમાં ઉછરતી માછલીઓ હતી, એ જાણો છો? એટલે ખેતીનો જોગ કરી શકીએ ત્યાં સુધી આ માછલીઓના આધારે આપણે જીવી શકીશું. આપણે અને જીવિત રહેલા અન્ય માલવકો, કઠો, બ્રાહ્મણકો બધા મળીને નવો સંસાર રચીશું, નવી શરૂઆત કરીશું. ઘરો, સડકો, રથો, આશ્રમ, ખેતરો, ભવનો ને છેવટે પ્રજા સમસ્તના સહિયારા અસ્તિત્વના પ્રતિકરૂપ એક સંથાગાર. ઈશ્વર તો કસોટી લેવાનો છે એ જાણીએ જ છીએ, પણ અત્યારે તો લાગે છે કે તમે જ મારી પરીક્ષા લઈ રહ્યા છો. અગાઉ પણ એકવાર લઈ ચૂકી છું તમારી પરીક્ષા, યાદ છે? નંદીગ્રામમાં મેં પગ મૂક્યો ત્યારથી પરીક્ષા જ આપતો રહ્યો છું, અને એ પરીક્ષા તો કેવી અદ્ભુત હતી, એ તે કંઈ ભૂલાય? નંદીગ્રામ જોઈ આવ્યા પછી એની ભવ્યતાના ચિત્રો મનમાં ને મનમાં વાગોળતો સુવાની તૈયારી કરતો હતો. ત્યાં તમે કુટીરમાં આવીને મારી ઊંઘ ઉડાડી મૂકેલી. તમે માફ કરજો, તમને ખલેલ પહોંચી હશે, પણ એક તાકીદની સૂચના આપવાની હતી. કહો. પિતાજી કાલે તમારી પરીક્ષા લેવાના છે, પછી જ તમને રીતસરના અંતેવાસી ગણશે. પરીક્ષા શાની? શાની શું? તમારી. પણ કઈ બાબતમાં? તે મને શું ખબર પડે. હા, પણ મેં પહેલાં મગરની વાત પિતાજીને કરી. પહેલાં તો ખૂબ પ્રસન્ન થયા, પણ પછી કહે. શું કહે? કહે કે આ માટે જ આત્રેય અહીં મોકલ્યો હશે. સવારે શાની પરીક્ષા લેવાના, જરા કહો તો ખરા. કોઈ લાંચ આપો તો કહું. લાંચ આપું નહીં અને છે પણ નહીં, છતાં શું પૂછશે તેનો ખ્યાલ જ ન આપો તે તો ખોટું. ખ્યાલ પણ આપું, પણ એક વેણ રાખો તો. હું કહું ત્યાં આવવું પડશે. અજાણ્યા છાત્રને ખ્યાલ આપવો તે તમારો ધર્મ હોય તો આપો, વેણ બેણ કંઈ નહીં અપાય. હું આજ માતા સુવ્રતાને ત્યાં વિહાર સ્થળ ઉપર. તમને સવારે નથી કહ્યું? શા માટે મને પજવો છો? પણ સાંભળો તો ખરા, તમારા માએ તમને બીજાના ઘાની કંઈ જ પડી નથી. એક વાત કહી મૂકું છું કે ફરીવાર આર્યાની વાત મારી પાસે કાઢી તો હું ઉડુગ્રામ પાછો ચાલ્યો જઈશ. ના ના, તમે તમારે સુઈ જાઓ, હવે હું જાઉં છું. જે માણસ બીજા માણસની વાત પણ ધીરજપૂર્વક સાંભળી શકતો નથી તે કાલે અંતેવાસીની કસોટીમાં શું કરશે? અને સવારે હજુ પ્રાતઃ સંધ્યા પતાવી નહોતો રહ્યો ત્યાં જ તમે આવી પહોંચેલા. તમે મને ગુરુજી પાસે લઈ જઈ રહ્યા હતા ત્યારે મને તો સાચે જ લાગેલું જાણે તમે મને વધસ્તંભ પર દોરી જઈ રહ્યા છો.
અને હું જ પ્રશ્નો પૂછવાની છું એ જાણ્યું ત્યારે? ત્યારે તો પાકી ખાતરી થઈ ગયેલી કે આમ કે તેમ બેવ બાજુ મૂવો જ છું. પરીક્ષામાં પસાર થાઉં તો કહેવાય કે નાની ઉંમરની છોકરીને તે શું પૂછતા આવડે, ને હારી જાઉં તો કહેવાય કે સ્ત્રીને હાથે હાર્યો. જાઓ જાઓ, હવે હું કઈ પ્રશ્ન પૂછતા ના આવડે એવી નાની નહોતી, ને તમને હરાવી જ ન શકું એવી સાધારણ અબડાઈ નહીં. હો, મને હજી આજે દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. આશ્રમ શાળાના એ પરીક્ષા ખંડમાં વહેલી સવારના સૂર્યકિરણોને તમારી સુકોમળ હથેળીઓમાં સંકોરતા, નખવતી ધરતી ખોતરતા મારી સન્મુખ બેસીને તમે મને જીતાડવાની ઉતાવળમાં પ્રશ્નોના તીર છોડે જ જતા હતા એક પછી એક. માર્ગ કયો છે? ઉપાસના. સ્થાન કેવું છે? ખબર નથી. સ્થાન કયું છે? જ્યાં હું ગયો નથી ને ગયેલા પાછા આવ્યા નથી તે વિશે ખબર નથી એમ કહું તે જ સત્યવાણી છે. શ્રેષ્ઠ કોણ? સ્થાનનો અધીશ. સ્થાન જોયા વિના અધીશ વિશે નિર્ણય ક્યાંથી બાંધ્યો? અંતઃપ્રેરણાથી. સગુણ કે નિર્ગુણ, કયું સારું? જેને જે રૂચે તે. કયું સાચું? બંને. પાપ ક્યાં રહે છે? અંતરમાં. સૌથી મહાન સત્ય કયું? નવજીવન. આકાશમાં તારા કેટલા છે? મહાસાગરના બિંદુ જેટલા. ત્યાગને ભોગના લક્ષણ શું? પહેલા વેદના અને પરિણામે પ્રસન્નતા તે ત્યાગ, પહેલા માધુર્ય અને અંતે ક્ષીણતા તે ભોગ. બાહ્ય સૃષ્ટિનું રહસ્ય શું? લીલા. માયા કોને કહો છો? હું ઉત્તર દેવા માટે બાળક છું. સૂર્યના કિરણ કેવા મનોહર છે? તમારી વેણીના વાળ જેવા. મૂર્ખ કોણ? હું. મધ્યાહ્ને જ્યારે ચારુદત્તે મને કહ્યું કે ગુરુજી મારા ઉત્તરોથી બહુ સંતુષ્ટ થયા અને એમણે મારામાં નિર્ભીકતા અને ઋજુતાનું સંમિલન જોયું, ત્યારે મનોમન મેં મને જ કહેલું કે ભગવાન એ પ્રમાણપત્ર સાચવી રાખવાની યોગ્યતા આપે. એ પ્રમાણપત્ર સાચવી રાખવામાં આજ પર્યંત તમે સફળ થયા જ છો, એવું પ્રમાણપત્ર લો, આજે હું તમને આપું. તો આજે ભગવાનને પ્રાર્થના કરું કે તારું આ પ્રમાણપત્ર જાળવી રાખવાની એ મને યોગ્યતા આપે. આનંદ, આ તે કેવી કસોટી, પાર પડીશું? જીવન પોતે જ એક અગ્નિ પરીક્ષા છે, એમાંથી માત્ર પસાર થઈ જવાનું હોય છે. સામે પાર પહોંચીએ કે બળીને રાખ થઈ જઈએ, બેઉ સ્થિતિમાં ઉત્તીર્ણ થયા એમ જ કહેવાય. તમારી વાણીમાં મને ક્યારેક પિતાજીના તો ક્યારેક આચાર્ય શિલભદ્રના સ્વરનો રણકો કેમ વર્તાય છે? હે બેઉના આશીર્વાદ મારે માથે હશે એટલે. આચાર્ય અહીં રોકાયા કેમ નહીં? એ ઘણું દૂરનું જોઈ શકે છે. તો વાણીથી પ્રગટપણે સમજાવતા કેમ નથી? એ ઈચ્છે છે કે આપણે આપ મેળે સમજીએ. તે દિવસે આર્યાને નંદીગ્રામ આવ્યા પછી તમે પહેલી વહેલી વાર મળવા ગયા ત્યારે પણ એ તમને મળ્યા વગર જ ચાલી નીકળેલા. એ મારા પિતા છે એ વાતનું જેટલું લૌકિક મહાત્મ તારે ને મારે માટે છે એટલું એમને મન નથી, એથી ઘણું વિશેષ છે. વાહ ભાઈ, નંદીગ્રામ પહોંચ્યા ત્યારે તો પિતાજીનું નામ પડતા તમે ક્રોધે ભરાઈ ઉઠતા હતા, ને આજે એમની વિરુદ્ધની નાનકડી ફરિયાદથી પણ આટલું બધું લાગી આવે છે?
મને ઘણીવાર લાગે છે કે એ દૂર રહે રહે પણ મારી પાસે જ છે. પ્રકટ વાણીથી વિશેષ હું એમને નિકટ અનુભવી શકું છું, ખાસ કરીને આવા સંકટના સમયે. તમારી આવી બધી વાતો સાંભળું છું ત્યારે સાચું કહું, મને શું થાય છે? ભય ઉપજે છે કે ક્યાંક આચાર્ય જેમ માતા ગૌતમીનો ત્યાગ કરી અરહત પદની પ્રાપ્તિ માટે ચાલી નીકળ્યા એમ હું પણ. મને વચન આપો આનંદ કે તમે મને છોડીને ક્યારેય નહીં જાઓ, ક્યાંય નહીં જાઓ. પણ મૃત્યુ તો જુદા કરશે જ આપણને. મારે મૃત્યુનો વિચાર નથી કરવો. એથી એ ટળી જશે. શું મૃત્યુ પછી જીવન શેષ બચતું હશે? એ તો મૃત્યુ પામ્યા વિના કેમ સમજાય? તમને બધું સમજાય છે પણ તમારે સમજાવવું નથી. સુચરિતા, તને આપ મેળે સમજાશે. ક્યારે? એના સમયે. આચાર્ય નહોતા કહેતા અપદીપો ભવ. લો, હમણાં તો આ આટલો માટીનો દીવો છે તે ઓલવી નાખું એટલે પત્યું થયું. હવે અંધારામાં ઓળખીએ આપણને? અંધારું ક્યાં છે? આ તો વધુ ઉજાસ થયો. ઉપર જો, આકાશમાં કેટલા બધા તારા છે. એ બધા જ મને તમારી આંખોમાં દેખાય છે. મને પણ સુચરિતા. દીપ નિર્વાણ. ભાગ લેનાર કલાકારો અરવિંદ રાવલ, વંદના બદયાણી અને વસંત જોશી. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય ભાસ્કર જોશી અને સવિતા પટણી. લેખક શ્રી મનુભાઈ પંચોળી. દર્શક રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક. પ્રસ્તુતકર્તા શ્રી વસંત જોશી. પ્રસારણ આકાશવાણી રાજકોટથી કરવામાં આવ્યું.